हेलो एवरीवन, माय सेल्फ नरेश पटेल। आई एम वर्किंग इन किंडर स्पॉट LLP एज अ खोखो ट्रेनर एट तालुका कुमारशाला संजेली डिस्ट्रिक्ट दाहोद। टुडे वी विल सी पोल सेटलिंग स्किल, सो लेट्स स्टार्ट। तो मित्रों, खोखो नी अंदर आज आप जोईशु पोल सेटलिंग स्किल। तो चालू रमत नी अंदर आप पोल पर सेट कई रीते थवानु તે જોઈશું। તો જ્યારે આપણે રનિંગમાં રમતા હોય, આપણા ઉપર એટેક થતો હોય, બરાબર, આપણા બે પ્લેયર બીજા હશે, એ બાજુમાં હશે, અચાનક તેમના પર એટેક થાય અને એ પણ અંદર ઘૂસી જાય, તેવા સમયે જો આપણે તેમને અડચણરૂપ ના થઈએ અને એડવાન્સમાં આવી અને પોલ પર કઈ રીતે સેટ થવાનું તે જોઈશું, બરાબર। આપણે રમતા હશું, આપણે જયારે રમતા આવતા હશું ત્યારે આપણા પર એટેક ચાલુ હશે, એટેક આપણા ઉપર થતો હોય ને સરપ્રાઈઝ એટેક, કે અચાનક બીજા ખેલાડી પર એટેક થતો હોય, તે સમયે આપણે તેને અડચણરૂપ ના થઈએ અને આપણે સેફ રહીએ, તે માટે આપણે પુલ સેટલિંગ કરવું જરૂરી છે। તો ધારો કે સામેથી એટેક થતો હોય તો આપણે આ રીતે પુલ પર આવીને ઉભા રહેવાનું, થોડા ઝૂપીને, કાં તો આપણે પોલ અને પહેલો નંબર યા તો પોલ અને આઠ નંબર પર પણ આપણે સેટલિંગ થઈ શકીએ અને ફીડમાં નકળી શકીએ। તો પોલ સેટલિંગ માટે આપણે હાથ છે જે એનો વી શેપ બને, ઊંધો વી શેપ બનશે, તે રીતે આપણે પોલ પર રાખવાનો છે। આપણો એક પગ આગળ હશે, એક થોડો પાછળ હશે, થોડા ખભાને સમાંતર પગ ખુલ્લા હશે અને ઝૂકેલા હશે। આપણે એટેક પર નજર રાખવાની છે, જો તો આપણે ધ્યાન રાખવાનું છે, જ્યારે કોમળ અને આપણા પર એટેક થાય તો આપણે બોલ ટર્ન કરીને બીજી સાઈડથી આપણે અંદર ઘૂસી જવાનું રહેશે। તો બોલ સેટલિંગ માટે આપણે બોલ પર આવીને ઉભા રહેવાનું છે, આપણી નજર હશે એટેકર પર હશે, આપણે થોડું બોડીને ઝૂકેલું રાખીશું અને આપણે એટેકરને જોવાનો છે। જો સીધો એટેક કરે તો આપણે બોલને ટર્ન કરી અને નીકળી આગળ ગ્રાઉન્ડમાં રમીશું। તો એક વાર જોઈએ આપણે રનિંગમાં, તો આપણા પર એટેક થતો હોય છે તો આપણે ચેનમાં રમતા આવીએ છીએ, અંદર ગયા, બોડી ઝૂકેલું, આપણા પગ થોડા ખભાને સમાંતર ખુલ્લા હશે, આપણે જે આપણી સેન્ટર લાઈન છે, સેન્ટર બે પાટી છે, એની અંદર એક પગ નાખીશું, બોડી ટર્ન કરીશું થોડું અને આપણે એટેકરને જોવાનો છે, જોઈ બીજો સ્ટેપ પોલની નજીક અને પોલ સેટલિંગ કરીશું। ફરી એકવાર જોઈએ તો આપણે એટેકર પર નજર રાખવાની છે, આપણો જે પગ છે એક જે ગ્રાઉન્ડની અંદરની સાઈડનો છે, જે સેન્ટર લાઈન બાજુનો છે, તે આપણે સેન્ટર લાઈનની અંદર મૂકીશું અને પાછળ જોવાનું છે એટેકરને। એટેકરને જોયા પછી આપણે ફૂલ સેટલિંગ, ફરી આપણે ડેમો જોઈ લઈએ ફૂલ સેટલિંગનો। તો આપણે એટેકર પર નજર નાખવા માટે આપણે સેન્ટર લાઈનની અંદર પગ નાખીશું, પગ નાખ્યા પછી આપણે થોડો એક નાનો જમ્પ લેશું, ફૂલ નજીક આપણો એક પગ હશે અને આપણે થોડા પગ ખુલ્લા રાખીશું ખભાથી સમાંતર અને હાથને વી શેપ બને તે રીતે પોલને પકડવાનો છે અને આ રીતે આપણે એટેકર પ્લેયર પર નજર રાખવાની છે। આ છે પોલ સેટલિંગ છે। હવે આપણા પર સીધો એટેક થાય તો આપણો હાથનો આ શેપ એટલા માટે રાખવાનો છે કે આપણે સરળતાથી એને આગળ પાછળ ફેરવી શકીએ અને પોલને પકડી અને બીજી સાઈડ જઈ શકીએ। તો આ હતું આપણું પોલ સેટલિંગ। પોલ સેટલિંગની અંદર મિત્રો, એટલા માટે પોલ સેટલિંગ આપણે કરવું જોઈએ કે આપણા જે પ્લેયર છે, આપણી બેચના ત્રણ કે બે પ્લેયર જે રમતા હશે અંદર, તે લોકો પર જો એટેક થાય અને આપણે ત્રણેય પ્લેયર આપણા બધા અંદર ભેગા થઈ જાય તો આઉટ ના થાય, તે માટે આપણે એડવાન્સમાં આવીને પોલ પર ઉભા રહેવાનું છે। તો આ રીતે
આપણે આઉટ થતા બચી શકીએ, આપણા પ્લેયરોને પણ આઉટ થતા બચાવી શકીએ છીએ. તો મિત્રો આજની આપણી આ સ્કિલ હતી પોલ સેટલિંગ. મને આશા છે કે તમે સમજી ગયા હશો પોલ સેટલિંગ. પોલ પર આપણે ઉભા રહેવાનું છે એડવાન્સમાં, અને આપણે અને આપણા પ્લેયરને સેફ રાખવા માટે આ એક ઘણી ઉપયોગી અને સારી સ્કિલ છે.